ડીયર સ્ટુડન્ટ્સ ઓર ટુડેઝ વડ ઇઝ વોલ્ફ જેની સ્પેલિંગ છે ડબલ્યુ એ ડબલ એલ ઓપી વોલ્ફનો ગુજરાતી અર્થ છે ખૂબ મારવું આ શબ્દ એક વબ એટલે કે ક્રિયા છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોઝમાં કોને કોને વોલ્ફ એટલે કે ખૂબ મારતા બતાવવામાં આવ્યું છે

વોલ્વ એટલે કે ખૂબ મારતા એન્ડ ઇન થર્ડ ઇમેજ નોટ ઈ ચિલ્ડ્રન વોલ્ફ ઇચ અધ ઇન પ્લેગ્રાઉન્ડ એટલે કે તોફાની બાળકો પ્લેગ્રાઉન્ડ પર એકબીજાને વોલ્વ એટલે કે ખૂબ મારતા આવો લિંક ટુ રિમેમ્બરમાં વોલ્ફને યાદ રાખવા વોલ્ફ પર પોસ્ટર લગાવતા એક છોકરાનું ઉદાહરણ જોઈએ બદમાશ છોકરો વોલ પર રોજ ગમે તેવા પોસ્ટર લગાવતા ગામવાળાઓએ એને વોલ્વ કર્યું એટલે કે ખૂબ માર્યું વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો વોલ્ફોર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ ટુ હિટ સમ વન હાર્ડ એસ્પેશલી વિથ ધ ફ્લેટ પાર્ટ ઓફ ધ હેન્ડ ઓર વિથ સમથિંગ હેલ્ડ ઇન ધ હેન્ડ આવો વૉલફોર્ડની ફેમિલી જોઈએ ફર્સ્ટ છે વોલ્ફ જે એક વોલ્ફ છે બેઝ વર્ડ છે અને આપણો આજનો વર્ડ પણ છે અને એના પછી છે વોલ્પિંગ જે એક નાઉન છે આવો વોલ ફોર્ડના સિનાનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે બેશ પછી ક્લેશ ક્રૅ કેક પંચ સ્મેશ બ્લાસ્ટ સ્લેમ અને થ્રેશ અને એના વિન્ટોનિમ્સ એટલે કે વિધાર્થી શબ્દો છે લૂઝ પ્રેઝ સરેન્ડો ફેલ અને અપહોલ્ડ video clip मां के विरुद्ध에 wall पढ़ने उपयोग था And all the way back to every year, we invite the winner of the Scripps National Spelling Bee to the show to be walloped by me, and that is wall walloped by me, and that is wall walloped by me, and that is walloped with two Ls, <laughs> FYI. video clip मां कह English sentence Every year we invite the winners of the Scripps National Bee to the show. ટુ બી વોલ્વ બાય મી એન્ડ દેટ ઇઝ વોલ્વ વિથ ટુ એલ એસ એફઆઈ જેનું ગુજરાતી ભાષાંતર થાય છે દર વર્ષે અમે સ્ક્રીપ્ટ નેશનલ બીના વિજેતાઓને મારા દ્વારા કેવી રીતે જોરજોરથી મારવામાં અહીંયા હેરાન કરવામાં આવે છે તે બતાવીએ છીએ અને આ વખતે બે જણ છે આજના ક્વીઝમાં નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી કોણ મોસ્ટ પ્રોએબલી વોલ્વ કરે છે તે તમને કહેવાનું છે વુ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ ડિલિવર અ વોલ્વ એ અ બોક્સ બી અમેલ કેરિયર સી અ ડૉક્ટર એન્ડ ડી અ ફાર્મર આનું સાચું આન્સર તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યશેના વર્ડ પ્રોક્રાસ્ટિનેશન ના ક્યુઝનું આન્સર હતું ડી પુટ ઓફ તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે video you have to try to use today's word properly with five people in your speaking and as you know, we guarantee you that you will remember its meaning and its usage for lifetime. Thank you and have a nice day. Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.